गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। धोरण एक विषय गणित स्वाध्याय पोथीमां आजे पेज नंबर 139 ऊपर आपणे जोशुं नीचे नमूना प्रमाणे क्रम मुजब खाली जग्या पूरो के आपणे छे एक उदाहरण आप्युं छे 1, 4, 7 तो केवी रीतनी संख्याने लखी छे तो के जे संख्या आगळ हशे एमां 3 उमेरी अने लखवाना के केटला थाय तो के 1 छे 1 नी अंदर आपणे 3 उमेरशुं तो केटला थाय तो के 4 હવે 4 છે તો 4 ની અંદર 3 ઉમેર્યો તો કેટલા થશે 7 એવી જ રીતે નીચે આપણે લખવાનું છે કે 11 ની અંદર 3 ઉમેરી તો 14 થાય તો 14 ની અંદર 3 ઉમેરશું તો કે 15 16 અને 17 હવે 17 ની અંદર 3 ઉમેરી તો કે 18 19 અને 20 20 ની અંદર 3 ઉમેરશું 21 22 અને 23 ત્રેવીસની અંદર 3 ઉમેરી તો કેટલા થયા 26 છવ્વીસની અંદર 3 ઉમેરશું 27 28 અને 29 29ની અંદર 3 ઉમેરી 30 31 અને 32 32ની અંદર 3 ઉમેરી 33 34 અને 35 35ની અંદર 3 ઉમેરી એટલે થશે 38 અહીંયા પણ એમ જ છે કે 21ની અંદર 3 ઉમેરી એટલે 24 થાય તો 24ની અંદર 3 ઉમેરશું તો કેટલા થશે 27 27ની અંદર 3 ઉમેરશું તો કેટલા થશે 30 30ની અંદર 3 ઉમેરતા કેટલા થાય 33 33ની અંદર 3 ઉમેરશું તો કેટલા થશે 36 36ની અંદર 3 ઉમેરશું થશે 39 39ની અંદર 3 ઉમેરશું થશે 42 42ની અંદર 3 ઉમેરી તો થશે 45 અને 45ની અંદર 3 ઉમેરશું તો થશે 48 એ 16 છે 16ની અંદર 3 ઉમેરી તો કેટલા થાય 19 તમારે છે 3 ઉમેરવા માટે શું કરવાનું કે 16 છે તો એની અંદર 3 ઉમેરવા તો તમારી આંગળી વડે તમે કરી શકો કે 17, 18 અને 19 અથવા તો તમે કોઈ બાજુમાં વસ્તુ રાખી અને પણ ગણી શકો કે 3 વસ્તુ રાખવાની 16ની અંદર 3 ઉમેરી તો 17, 18 અને 19 એવી રીતને પણ તમે ગણતરી કરી શકો છો 19ની અંદર 3 ઉમેરી તો થશે 22 22ની અંદર 3 ઉમેરશું આપણે તો થશે 25 25ની અંદર 3 ઉમેરી તો 28 28ની અંદર 3 ઉમેરશું થશે 31 31ની અંદર 3 ઉમેરશું થશે 34 34ની અંદર 3 ઉમેરી તો થાય 37 37ની અંદર 3 ઉમેરશું એટલે થશે 40 અને 40ની અંદર 3 ઉમેરશું એટલે થશે 43 હવે એ પાસે 14 14માં 3 નાખો એટલે કેટલા થાય તો કે 17 17ની અંદર 3 ઉમેરશું એટલે થશે 20 તમારે છે ગણતરી કરતું જવાનું કે 17 છે તો કે 18, 19 અને 20 20ની અંદર 3 ઉમેરશું તો 21, 22 અને 23 23માં 3 નાખો એટલે 26 થશે તો 26માં 3 નાખી 27, 28 અને 29 29માં 3 નાખી 29 છે તો 30, 31 અને 32 32માં 3 નાખી 31, 32 છે તો 33, 34 અને 35 35માં 3 નાખી 38 થાય 36, 38 અને 38 38ની અંદર 3 ઉમેરો એટલે 41 30માં 3 ઉમેરો 33 થશે 33માં 3 ઉમેરી તો કેટલા થાય 36 કે 33 છે તો 34, 35 અને 36 36માં 3 ઉમેરો 37, 38 અને 39 39માં 3 ઉમેરો થશે 42 42માં 3 ઉમેરી એટલે 45 થાય 45માં 3 ઉમેરશું એટલે કેટલા થશે 48 ને 48માં 3 ઉમેરો તો 49, 50 અને 51 51માં 3 ઉમેરી તો 54 ને 54માં 3 ઉમેરશું તો કેટલા થશે 55, 56 અને 57 5માં 3 ઉમેરો તો 8 8માં 3 ઉમેરો 9, 10 અને 11 અગિયારમાં 3 ઉમેર તો 12, 13 અને 14 14માં 3 ઉમેરો 15, 16 અને 17 17માં 3 ઉમેરી 18, 19 અને 20 20માં 3 ઉમેરી તો કેટલા થશે 21, 22 અને 23 23માં 3 ઉમેરી 24, 25 અને 26
છવ્વીસમાં ત્રણ ઉમેરીશ, સત્યાવીસ, અઠ્યાવીસ અને ઓગણત્રીસ. ઓગણત્રીસમાં ત્રણ ઉમેરી, ત્રીસ, એકત્રીસ અને બત્રીસ. બારમાં ત્રણ ઉમેરો, તેર, ચૌદ અને પંદર. પંદરમાં ત્રણ ઉમેરી, સોળ, સત્તર અને અઢાર. અઢારમાં ત્રણ તો કે ઓગણીસ, વીસ અને એકવીસ. એકવીસમાં ત્રણ, બાવીસ, ત્રેવીસ અને ચોવીસ. ચોવીસમાં ત્રણ, પચીસ, છવ્વીસ અને સત્યાવીસ. સત્યાવીસમાં ત્રણ, અઠ્યાવીસ, ઓગણત્રીસ અને ત્રીસ. ત્રીસમાં ત્રણ, એકત્રીસ, બત્રીસ અને તેત્રીસ. તેત્રીસમાં ત્રણ, ચોત્રીસ, પાંત્રીસ અને છત્રીસ. છત્રીસમાં ત્રણ, સાડત્રીસ, આડત્રીસ અને ઓગણચાલીસ. એવી જ રીતે નીચે જોઈએ, પંદર છે, સોળ, સત્તર અને અઢાર. હવે અઢારમાં ત્રણ તો કે ઓગણીસ, વીસ અને એકવીસ. એકવીસમાં ત્રણ, બાવીસ, ત્રેવીસ અને ચોવીસ. ચોવીસમાં ત્રણ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ. સત્યાવીસમાં ત્રણ, અઠ્યાવીસ, ઓગણત્રીસ અને ત્રીસ. ત્રીસમાં ત્રણ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ. તેત્રીસમાં ત્રણ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ. છત્રીસમાં ત્રણ નાખીશ, સાડત્રીસ, આડત્રીસ અને ઓગણચાલીસ. અને ઓગણચાલીસમાં તો ચાલીસ, એકતાલીસ અને બેતાલીસ. તો અહીંયા ત્રણની સંખ્યા ઉમેર કરી અને આપણે અહીંયા લખવાનું હતું, તે તમારી સ્વાધ્યાય પોથી 139 પેજ નંબર ઉપર છે તે કરવાનું થશે. આગળનું છે આપણે આવતા લેક્ચરમાં જોશું.